કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. લોકસભાનું સત્ર શરૂ થતાં વિપક્ષી નેતા તરીકે રાહુલ ગાંધી આપેલા નિવેદન મુદ્દે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મ વિશે ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. લોકસભાના પહેલા દિવસે કોંગ્રેસના લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા પોતાના પહેલા ભાષણમાં હિન્દુ ધર્મ પર અભદ્ર ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે, જેના વિરોધના ભાગરૂપે નખત્રાણા ખાતે બજરંગદળ દ્વારા આજે બપોરે કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નખત્રાણા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા ભારતની સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ વિરોધી ટિપ્પણી કરી હિન્દુ સમાજની લાગણી દુભાવી હોવાના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા, ભરતભાઈ રૈયાણી, કમલેશભાઈ રાવલ, સંદીપભાઈ મોરસિયા, ડાયાભાઈ સિંધાણી, લાલજીભાઈ રાવાણી, રવિભાઈ ગરવા, રૂપેશભાઈ નાથાણી, મેહુલભાઈ લુહાર, પ્રિતેશભાઈ રૈયાણી, પંકજભાઈ ભાવિનભાઈ રૈયાણી સાથે મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી સૂત્રો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આજે આપણે જોઈ રહ્યા છે સંસદમાં એની તારીખના જે વિરોધ પક્ષના નેતા કહેવાય, જે રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ કેટલા વર્ષોની આઝાદીની જે લડત છે, કોંગ્રેસે આપણા ઉપર સત્તા કરી છે, એના નેતા એ રાહુલ ગાંધી જે હિન્દુને ત્રાસવાદી ને જે અપશબ્દો બોલ્યા છે, આપણે સંસદમાં સૌ હિન્દુએ જોયા છે, તો આપણે હિન્દુ સમાજ એને વખોડી કાઢીએ છીએ ને એને આપણે બધા આવેદનપત્ર આપી ને એ જાહેરમાં માફી માગે ને એનું વક્તવ્ય પાછું લે એવી બધા વિનંતી કરી. વિરોધ બોલે અને હિન્દુઓની લાગણી દુભાવે તો એને સમક્ષ આખા ભારતભરના ની જે લાગણી હિન્દુઓની દુભાવી છે તો એને આમાં વહેલી તકે માફી માગવી જોઈએ. પરિષદ બજરંગદળ દ્વારા પ્રેરિત આજનો આ વિરોધ પ્રદર્શન નખત્રાણા મધ્ય પશ્ચિમ કચ્છમાં જે સંસદની અંદર વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કપાટ કરેલ, જે હિન્દુ સમસ્ત સમાજને હિંસક ગણાવી અને બહુ પણ ખરાબ ટિપ્પણી કરેલ છે, એના વિરોધમાં અત્રે આજે અમે બજરંગ દળના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ અને આગળના આયોજન પણ કરશું. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. ભારતની લોકસભામાં વિપક્ષના નેતા જે રાહુલજીએ નિવેદન આપી કે હિન્દુ સમાજની લાગણી દુભાવી છે, એ હિન્દુ રાષ્ટ્ર માટે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય. હિન્દુ ક્યારે હિંસક નહીં હોય, કારણ કે રાહુલ ગાંધીએ ભારતની માતાનું દૂધ નહીં પીતું હોય એટલે એવા સંસ્કારો એનામાં આવે ને એવો શબ્દ વાપર્યો હશે. કારી કે કીડીને કીડિયારો પર પૂરનારો આ હિન્દુ સમાજ નાગપાંચમને દિવસે નાગને દૂધ પીવનાર આ હિન્દુ સમાજ ઝીણામાં ઝીણા ઝાડોની ચિંતા કરે, પશુ પંખીઓની ચિંતા કરનાર હિન્દુ સમાજ ક્યારે હિંસક હોય નહીં. આવું નિવેદન આપી સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાવી છે એ ખરેખર હું તો કહું છું, સંપૂર્ણ સંસદે આવા રાષ્ટ્રદ્રોહી લોકોનો બહિષ્કાર કરવો જોઈએ. આવનારા દિવસોમાં જો રાહુલ ગાંધી માફી નહીં માગે તો વિશ્વ હિન્દુ પરિષદને બજરંગદળ રોડ ઉપર ઉતરી અને સાધુ સંતો જે માર્ગદર્શન દેશે એના નેતૃત્વ હેઠળ આગામી કાર્યક્રમનું આયોજન કરશું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય શ્રીરામ.